કે મારી મૂડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી કે મારી મૂડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો એલકાટ હાઈસ્કૂલ નવસારીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ 12 વિષય ગુજરાતી વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે આગળ મળ્યા હતા એમાં આપણે અત્યાર સુધી જે આપણા ચેપ્ટરો ચાલી ગયા છે એનું રિવિઝન ટૂંકમાં કર્યું હતું હવે આગળ તમને જણાવ્યું હતું એ મુજબ આપણે ફરીથી બધા પાઠો ક્રમબદ્ધ જોઈશું વિસ્તૃત તમને ચલાવીશ બધા પાઠો પહેલો વાત છે આપણે જે જોવાના છે બરાબર અત્યારે મેં જે ભજન એક ઉણીનો એક બે પંક્તિ ગાતો હતો બરાબર જેનું ગાન કરતો હતો એના રચયિતા નરસિંહ મહેતા છે એ જ નરસિંહ મહેતા વિશે જે આપણા પાઠ્યપુસ્તકમાં જે માહિતી આપી છે કવિ પરિચય બરાબર આપણે જોઈ લઈએ તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તક હાથમાં લઈને બરાબર સાથે લઈને બેસજો પેજ નંબર 1 અખિલ બ્રહ્માંડમાં બરાબર શીર્ષક છે અખિલ બ્રહ્માંડમાં ભક્તિ ગીત પણ કહી શકીએ બરાબર અને પદ ભજન પણ કહી શકીએ રચયિતા છે નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્યમાં ખૂબ મોટું નામ બરાબર આદિ કવિ કહેવાય ગુજરાતી સાહિત્યમાં જોઈએ ગુજરાતની ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ શામળસાનો વિવાહ હાલ ઊંડી કુંવરબાઈનું મામેરું સદ એમની આત્મચરિત્રાત્મક રચનાઓ છે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે મુજબ 11 માર્ગમાં એક સમાનાર્થી શબ્દ પૂછે છે બરાબર એટલે કે એક સમાનાર્થી શબ્દ પૂછ્યો હોય તો અખિલ શીર્ષક જોઈએ આપણે અખિલ એટલે કે સમગ્ર પણ થાય સમસ્ત પણ થાય એટલે અખિલ બ્રહ્માંડ એટલે સમગ્ર સૃષ્ટિ બ્રહ્માંડ એવો અર્થ થશે જોઈએ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના ઉત્તમ કોટિના ભક્ત કવિ છે શ્રેષ્ઠ કક્ષા ખૂબ જ જ્ઞાન બરાબર એમણે જ્ઞાન ભક્તિ વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી કવિતાને રડિયાત કરી છે બરાબર ગુજરાતી સાહિત્યને રડિયાત કર્યું છે એમણે જ્ઞાન અને ભક્તિના કાવ્યો રચી જુલના છંદમાં લખાયેલા નરસિંહના પ્રભાતિયા લોકકંઠીને લોકકંઠે વસીને આપણે ત્યાં ચિરંજીવ બન્યા છે જોશો કે છે ઝુલણા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાત્યા લોકકંઠે વસીને એટલે લોકોના કંઠે વસી ગયા છે યાદ રહી ગયા છે એટલા બધા ફેમસ છે એટલા બધા પ્રચલિત છે કે લોકકંઠે વસી ગયા છે અને ચિરંજીવ બન્યા છે લાંબો સમય સુધી લોકોને યાદ રહે ઘણો સમય થઈ ગયો નરસિંહ મહેતા તો 15મી સદીમાં થઈ ગયા બરાબર અને 20મી સદી છે કેટલા વર્ષો વીતી ગયા છતાં પણ લોકોના કંઠે હજુ પણ એ પ્રભાત્યા આપણે ઘણીવાર આપણે જોતા હોય તો લોકો ગાતા હોય છે બરાબર આપણને સાંભળવા મળે છે વિદ્યાર્થી મિત્રો 2-3 પ્રશ્ન પૂછાઈ શકે છે કે નરસિંહ મહેતાનો જન્મ બરાબર ક્યાં થયો તો એ પ્રશ્ન આવી શકે છે ભાવનગરમાં બરાબર અને એવો ક્વેશ્ચન પણ આવી શકે છે તમને કે નરસિંહ મહેતાના જે પોદો છે બરાબર એ કયા છંદમાં લખાયેલા છે મોસ્ટ ઓફલી તો ઝુલણા છંદમાં અને એમના પદો છે એ કયા નામે પ્રચલિત થયા છે તો પ્રભાત્યા બરાબર જેમ કે ભોરીડ ભરવાડ જરકમળ છાંટી જાને જાગને જાદવા જાગોને જસોદાના જાયા વગેરે હૃદય સ્પર્શી અને ભાવ નીતરતી એમની કાવ્યવાણી એમની સરળતા અને સહજતાથી આપણા મનમાં રમી રહે છે ખૂબ જ ભાવ નીતરતી એટલો બધો ભાવ હોય છે એમના કાવ્યમાં બરાબર અને એમની કાવ્યવાણી પણ ખૂબ જ સુંદર છે અને સરળતા અને સહજતાથી આપણને સમજાઈ જાય એવું એમનું વિષય વસ્તુ હોય છે અને આપણા મનમાં રમી રહે છે હંમેશા માટે હવે જોઈએ આ પદમાં બીજો પેરેગ્રાફ બરાબર એમાં જે પદમાં આપણા ભજનમાં જે હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે જે બે પેરેગ્રાફ આપ્યા હોય છે ઉપર પ્રસ્તાવનામાં
એમાં એ પહેલા પેરેગ્રાફમાં કે એકાદ બે પેરેગ્રાફમાં કવિનો પરિચય હોય છે અથવા લેખકનો પરિચય હોય છે. અને મેં તમને આગળ જણાવ્યું છે એ મુજબ બીજો જે પેરેગ્રાફ હોય છે એ બહુ મહત્વનો હોય છે આપણા માટે, કારણ કે એ બીજો પેરેગ્રાફ જે છે બરાબર, જે કોઈ ફકરો, એમાં સમગ્ર પાઠ અથવા તો કવિતા સારાંશ આપેલો હોય છે. એટલું તમે સમજી લો, તમને ખ્યાલ આવી જાય કે સમગ્ર પાઠમાં અથવા ચેપ્ટરમાં કવિતામાં શું કહેવા માંગે છે અથવા સાની વાત કરવામાં આવી છે. જોઈએ, આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની લીલાને વર્ણવે છે. એટલે કે આ પદમાં નરસિંહ મહેતા ઈશ્વરના સર્વવ્યાપક રૂપની, એટલે સમસ્ત બધે જ બરાબર તેઓ સર્વ વ્યાપક રીતે વિસ્તરેલા છે એની વાત કરે છે અને એમની લીલાને વર્ણવે છે. સંસ્કૃતમાં ઉક્તિ છે, એક સંસ્કૃતિ સંસ્કૃત સાહિત્યમાં સંસ્કૃત ભાષામાં એક ઉક્તિ છે, એક સંત વિપ્રા બહુધા વદંતિ. એટલે કે પરમાત્મા તાત્વિક રીતે જોવા જઈએ તો એક જ છે પણ અનેક રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક છે પણ એમાંથી ઘડાયેલા અલંકારોના નામ જુદા જુદા છે, એ રીતે પ્રભુ આ સૃષ્ટિમાં વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે નરસિંહ મહેતા કહેવા માંગે છે કે જેમ પરમાત્મા તાત્વિક રૂપે તો એક જ છે બરાબર, આ પદમાં આપણે આગળ જઈશું બરાબર, તો પરમાત્મા એક જ છે પરંતુ લોકોને અલગ અલગ જુદા જુદા રૂપે દેખાય છે. જેમ સુવર્ણ એક જ છે બરાબર, સોનું, પણ એમાંથી જેમ અલગ અલગ અલંકારો બનાવવામાં આવે છે તેમ એના નામ ચેન્જ થાય બદલાઈ જાય છે. એ રીતે જ્ઞાનીઓએ રચેલા જ્ઞાન ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા ગરબડ તરીકે ઓળખાવીને હસી કરે છે બરાબર. કે જ્ઞાનીઓએ જે બધા થઈ ગયા બરાબર, એમણે જે ગ્રંથો રચ્યા છે એમાં થોડી ગરબડ કરી નાખી છે એવું નરસિંહ મહેતા કહે છે. કારણ કે કોઈ ગ્રંથ, હવે તમે ગ્રંથ વાંચવા બેસો, હું વાંચવા બેસું, બીજું કોઈ વાંચવા બેસે તો જેની જેવી સમજ એવી એને ગ્રંથમાંથી સમજ પણ અથવા એવું એ સમજે એમાંથી બરાબર, એનો સાર એવો કાઢે એવું નરસિંહ મહેતા કહે છે કે જેની જેટલી સમજ એ એટલું સમજે. એટલે જ્ઞાન જે બધી ગરબડ થઈ છે એ બધી આ જ્ઞાન ગ્રંથોએ ગરબડ કરી છે. આવા પરમેશ્વરને શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો ખરા પણ પ્રેમની પરાકાષ્ઠા રૂપે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. નરસિંહ મહેતા એવું કહે છે કે શાસ્ત્ર જ્ઞાન દ્વારા તો આપણે પરમાત્માને પામી શકીએ પણ એનાથી વિશેષ પ્રેમની પરાકાષ્ઠાએ પહોંચીને, ઉચ્ચ લેવલે ઉચ્ચ કક્ષાએ પહોંચીને ભક્તિ દ્વારા આપણે ઈશ્વરને સરળતાથી પ્રાપ્ત કરી શકીએ છે એવું નરસિંહ મહેતા કહે છે. એવી પોતાની પ્રતીતિને આ ભક્ત કવિએ, એટલે પોતાને એવું લાગે છે એ આ ભક્ત કવિએ અહીં વિવિધ દ્રષ્ટાંતો દ્વારા દર્શાવી આપી છે. એટલે કે આવું નરસિંહ મહેતાને જે લાગે છે આ પદમાં આ ભજનમાં અલગ અલગ દ્રષ્ટાંતો આપે, એટલે કે ઉદાહરણો આપીને આપણને સમજાવ્યું છે. કવિતા અને તત્વજ્ઞાનનો સમન્વય કરતું એકાત્મ ભાવનું આ પદ નરસિંહની ચિરંજીવી અને સદા રમણીય સ્મૃતિ સ્મરણીય કૃતિ છે. એટલે કે આ જે અલગ અલગ ભાવોનું અને તત્વજ્ઞાનનો સમન્વય કરે છે, ભેગું કરે છે બરાબર, આ એવું એક પદ છે કે આપણે નરસિંહ મહેતાને લાંબો સમય સુધી આપણે એમને સ્મરણ કર્યા કરી આ એક જ પદ અને ભજન. જોઈએ હવે પેલી પંક્તિથી આપણે આ રીતે નવબદ્ધ રીતે હું એકે કયા પંક્તિ તમને બોર્ડ પર લખીને સમજાવીશ. જોઈએ પ્રથમ કયા પંક્તિ, તમે બી જોજો બુકમાં કરો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરે, જુજવે રૂપે અનંત ભાષ્ય, દેહમાં દેવતું તત્વમાં તેજતું, શૂન્યમાં શબ્દ થઈ વેદ ભાષ્ય. જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે લખી છે પંક્તિ, અખિલ બ્રહ્માંડ, અખિલ શબ્દ તમને આગળ લઈ ગયા મુજબ આખું આખું, પછી સમાજ સમગ્ર બરાબર, એ રીતે આપણે વર્તાઈ શકીએ. તમારે ધોરણ 12 માં સમાનાર્થી શબ્દ જયારે પૂછાય છે ત્યારે તમારે બે થી વધારે સમાનાર્થી એક શબ્દ તમને ખબર હોવી જોઈએ. તો અખિલ શબ્દનો સમાનાર્થી શબ્દમાં આખું રહી શકીએ આપણે, સમસ્ત રહી શકીએ બરાબર, સમગ્ર રહી શકીએ, એ બધા અખિલ શબ્દના સમાનાર્થી શબ્દો છે. નરસિંહ મહેતા કહે છે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરે બરાબર, સીધો અહીં નરસિંહ મહેતા સીધો ઈશ્વર સાથે સંવાદ કરે છે, ઈશ્વરને કહે છે કે હે ઈશ્વર, હે પ્રભુ, હે હે ઈષ્ટદેવ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરે, એટલે માત્ર તમે છો આ સમગ્ર બ્રહ્માંડ સમગ્ર સૃષ્ટિમાં એક માત્ર તમે છો. જુજવે રૂપે અનંત ભાષે બરાબર, જુજવે રૂપે એટલે કે જુદા જુદા સ્વરૂપે અનંત ભાષા, ભાષુ એટલે લાગુ ભાષો, અનંત એટલે કે જેનો અંત નથી તેવો બરાબર. નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષા, એટલે
ઈશ્વર સમગ્ર પૃથ્વી પર સમગ્ર બ્રહ્માંડમાં સમગ્ર સૃષ્ટિમાં તમે એક જ માત્ર છો બરાબર પણ અલગ અલગ લોકોને બરાબર તમે અલગ અલગ સ્વરૂપે છે કોઈને શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપે દેખાય છે કોઈને રામ ભગવાનના સ્વરૂપે દેખાય છે કોઈને અલ્લાહ તરીકે દેખાય છે બરાબર કોઈને ઈસુ ખ્રિસ્ત તરીકે દેખાય છે એટલે નરસિંહ મહેતા મુખ્ય રૂપે એમ સમજાવવા માંગે છે કે ઈશ્વરને આપણને એવું સમજાવવા માંગે છે કે સમગ્ર બ્રહ્માંડમાં ઈશ્વર માત્ર એક જ છે એક તૃષ્ણી હોય બરાબર જુજુ એટલે અલગ અલગ લોકોને અલગ અલગ રૂપે દેખાય છે અને જેનો અંત જ નથી એ રીતે જો અમને લાગે છે એ રીતે ભાસ થાય છે કે જેનો કદી અંત જ નથી હવે આગળ દેહમાં દેવ તત્વમાં તેજ શૂન્યમાં શબ્દ થઈ વેદ વાંચ નસીબિતા આગળ જણાવે છે કવિ કહે છે કે દેહમાં દેવ એટલે કે આપણું જે દેહ છે આપણું જે શરીર છે આપણું જે તન છે આપણી જે કાયા છે કોઈ એક ભગવાનની વાત કરતા નથી એ અલગ અલગ
જે સ્વરૂપે બધાને અલગ અલગ ભગવાન દેખાય છે, ઈશ્વર દેખાય છે, એ તો નરસિંહદેવ કહે છે કે એ તો અંતે એક જ છે, એક જ શ્રી હરિ સમગ્ર વિશ્વમાં સમગ્ર બ્રહ્માંડમાં છે, જે લોકોને અલગ અલગ સ્વરૂપે દેખાય છે. અહીં બુધના એટલે ભૂમિને ધારણ કર્યા, વૃક્ષ થઈ ફૂલી રહ્યું આકાશ, વૃક્ષ થઈ ફૂલી રહ્યું આકાશ, ફૂલી રહ્યો એટલે કે વિકસિત થઈ રહ્યો, વિકાસ કરી રહ્યો. એટલે નસીબેતા કહે છે ઈશ્વરને કે વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, એટલે વૃક્ષમાં પણ તું જ રહ છે અને તું જ આકાશમાં વૃક્ષ તરીકે વૃક્ષ રૂપે ફૂલાઈ રહ્યો છે, ફૂલી રહ્યો એટલે વિકસિત થઈ રહ્યો છે. વિવિધ રચના કરી અનેક રસ લેવા, વિવિધ રચના કરી, બીજો વિવિધ રચના. નરસિંહ મહેતા કહે છે કે હે પ્રભુ, હે ઈશ્વર, તે વિવિધ રચનાઓ કરી છે, પૃથ્વી બનાવી, સમગ્ર બ્રહ્માંડ બનાવી, આ સૃષ્ટિ બનાવી, સૃષ્ટિમાં પશુ પંખીઓ બનાવ્યા, માનવ જાત બનાવી, માનવો બનાવ્યા, તે હે પ્રભુ તે વિવિધ રચનાઓ કરી છે, અનેક રસ લાવવા માટે. શા માટે વિવિધ રચનાઓ કરી છે? નરસિંહ મહેતા કહે છે તે અનેક રસ લેવા માટે, આનંદ લેવા માટે તે અલગ અલગ વિવિધ રચનાઓ કરી છે. શિવ થકી જીવ થયો તું એ જ આસ, એ હે ઈશ્વર, હે પ્રભુ, તું શિવ થકી જીવ એટલા માટે થયો છે, એ તો આજે વિવિધ રચનાઓ કરી છે, એનો તો આનંદ લઈ શકે. શિવ અને જીવનો સંબંધ બહુ જૂનો છે. આપણી ભારત સંસ્કૃતિમાં સંબંધ મહત્વનો દર્શાવ્યો છે કે શિવ એટલે કે પરમાત્મા, બરાબર, અને એ પરમાત્મામાં જીવ જે હોય છે આપણો, અંતે જ્યારે આપણે મૃત્યુ પામીએ ત્યારે શિવ મંદિર લઈ જવામાં આવે છે. એટલા માટે શિવ અને જીવનું મિલન થાય અને એ જીવને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે નરસિંહ એવું જ કહેવા માંગે છે. ફરીથી આપણે આ મંદિર રિવિઝન જોઈ લઈએ, ફરીથી સમજી લઈએ. પવન તો પાણી તું ભૂમિ તું બુધરા, નરસિંહ મહેતા કહે છે હે ઈશ્વર, પવન પણ તું જ છે, પવનમાં પણ તું જ રહેલો છે, જ્યાં સમગ્ર સૃષ્ટિ પર પવન વાય છે, જે વાયુ વાય છે, બરાબર, જે વહે છે એ પણ તું જ છે. આ જે જળ છે, આ જે સમસ્ત પાણી છે, બરાબર, એ પાણી જળમાં પણ તું જ છે, આ જે ભૂમિ છે, આ જે જમીન છે, એમાં પણ તું જ છે. આ ભૂધરા એટલે જે ભૂમિને ધારણ કરનાર છે, બરાબર, જેને ભૂમિને ધારણ કરી છે એ પણ તું જ છે. અને વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશ, એટલે કે જે આ આકાશમાં વૃક્ષ સ્વરૂપે તું જે ફેલાઈ રહ્યો છે, બરાબર, એ પણ તું જ છે, વૃક્ષમાં પણ તું જ છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાની, જીવ શિવ થકી જીવ થયો એ જ હશે. એટલે કે હે પ્રભુ, હે ઈશ્વર, તે આ બધી અલગ અલગ રચનાઓ કરી છે, બરાબર, એટલા માટે જ કરી છે કે તું એનો રસ લઈ શકે. અનેક રસ લેવા માટે તો વિવિધ રચના તે કરી છે અને એનો તું આનંદ લઈ શકે, અને એ માટે જ તું જે શિવ હતો એના થકી તું જીવ થયો છે. એટલે જીવ સ્વરૂપે પૃથ્વી પર તે માણસો બનાવે છે અને એના દેહમાં તું રહે છે, અને એ રીતે તું એ રીતે તમે શિવ થકી જીવ થયા છો. હવે પછી નેક્સ્ટ પંક્તિ આપણે આગળ જોઈશું.